बोलो जलाराम बापानी जय। राम नाम में लीन है देखत सब मेरा, ताके पद वंदन करूं जय जय जलाराम, ताके पद वंदन करूं जय 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 जलाराम। मानव मातृ मां दया करुणा सेवा संवेदना प्रेम प्रभु भक्ति ना बीजारोपण करतु दर्शन एटले जलाराम बापा नु दर्शन, एवी करुणा संवेदना नु पावन दर्शन एटले जलाराम दर्शन, परिवार ने जीवन ने धन्य बनावतु दर्शन एटले जलाराम दर्शन। आपनी समक्ष ऋषि चिंतन चैनल यूट्यूब ना माध्यम थी श्री कनुभाई आचार्य लिखित जलाराम दर्शन रजू करवामां आवशे, जेना वक्ता छे श्री दिनेश भाई केठकर गायत्री परिवार सरगासर। विश्व ने धन्य बनावतुं परिवार समाज ने राष्ट्र ने धन्य बनावतुं तेमज पूरा विश्व ने धन्य बनावतुं दर्शन एटले श्री जलाराम दर्शन। अचूक सांभळशो, परिवार सह सांभळशो, जीवन धन्य बनावतुं दर्शन छे जलाराम बापा नु दर्शन। तो आप सौने नम्र विनंती अचूक सांभळजो, आ जलाराम दर्शन निहाळजो, अतु अचूक सांभळजो। बोलो जलाराम बापानी जय। आओ जय गायत्री महामंत्र पूज्य जलाराम बापाए संवेदनाना रूपमां पोताना जीवनमां आत्मसात कर्यो छे, એ ગાયત્રી મહામંત્ર દ્વારા સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે એવી દિવ્ય ભાવનાથી એ ગાયત્રી મંત્ર સાથે ગુરુ સત્તાને બાપાને વંદના કરતા આવો। આજના જલારામ દર્શનમાં સ્નાન કરીએ। રામથી પણ રામના ભક્તોનું કામ પહેલું થાય છે, આમ હરજી દરજીનું પેટનું દર્દ દૂર થઈ ગયું, બે ચાર દિવસમાં જ દૂર થઈ ગયું, જે વૈદો નહોતા મટાડી શક્યા, હકીમો નહોતા મટાડી શક્યા, અને જે દર્દ એમ કહેતો હતો કે આ દર્દ હવે મને ઉપર લઈને જશે, મારું આવી બન્યું છે, એ જલારામ બાપાની માનતાથી દર્દ સાવ દૂર થઈ ગયું છે, અને પાંચ માપ દાણા લઈ જલારામ ભગત પાસે આવ્યો છે। જલારામ ભગતને બધી વાત કરી, જલારામ ભગત આ સાંભળી હસી પડ્યા છે। ભાઈ દર્દી, તારું દર્દ મટ્યું એ તો મારા ઠાકોરજીનો પ્રતાપ છે બાપ, હું તો એ ઠાકર મહારાજનો ટહેલ્યો અને એને નામે ટુકડો ખવડાવું છું, આપનારો એ રામધણી છે, તારું દર્દ મટ્યું ને બાપા એ રામની દયા છે, સાધુ સંતોની આશીષ, હું તો ગાડા નીચે કૂતરા જેવો છું, ગાડું હાલ્યું જાતું હોય નીચે કૂતરું જાતું હોય ગાડાને કૂતરાને એમ લાગે કે બહાર વાં હું ખેંચું છું ગાડાને, પણ આખર તો બળદિયા ખેંચતા હોય બાપ, એમ હું રામનો ટેલ્યો ઠાકરનો ટેલ્યો દાસ છું, એને નામે ટુકડો આપું છું, આપનારો એ રામધણી છે, તારું દર્દ મટ્યું એ મારા રામની દયાથી મટ્યું છે, સાધુ સંતોની આશીષથી મટ્યું છે, હું તો ગાડા નીચેને કૂતરું છું બાપ, સાધુ સંતોને અભ્યાગતોને જમાડવા એ તો પુણ્યનું કામ છે, હરજી એ ઠાકર મહારાજનું રટણ કરજે, ભૂખ્યા દુખ્યાને શક્તિ મુજબ કંઈક આપતો રહેજે, અને વાયરે વાત પૂગી, આખા વીરપુર ગામમાં વાત હાલી કે જલા ભગતની માનતાએ હરજી દર્દીના પેટનું દર્દ કાયમ મટાડી દીધું છે, ને હરજી દર્દીએ 20 વર્ષના જલા ભગતને જલો બાપો બનાવી દીધા, અન્ન ક્ષેત્ર શરૂ કર્યાને 6 મહિનામાં જલો ભગત દેવતાઈ પુરુષ બની અને લોકોની માનતા માનવા જેવા શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયા છે, ને પછી તો જલા ભગતની માનતાઓ થવા લાગી છે, માનતામાં અનાજ આવે, જલો ભગત અભ્યાગતોને દુખિયાઓને મોઢે પહોંચાડે, શ્રદ્ધાથી પહોંચાડે, ભાવથી પહોંચાડે, દેવભાવથી પહોંચાડે છે, આમ દેવભાવથી જમાડે છે, ખૂબ જલા ભગતની માનતાઓ થવા લાગી છે, અને માનતામાં જે કંઈ અનાજ આવે એ બધું જ અનાજ જલારામજી દુખિયાને મોઢે પહોંચાડે છે,
આમ જલા ભગતનું કલ્પક્ષેત્ર ચાલવું ચાલવા માંડ્યું છે. અને એમણે પૂરા વિશ્વને માયા લગાડી છે. ઓ વીર પૂરવાડા જલારામજી મને માયા તારી લાગી છે. ઓ વીર પૂરવાડા જલારામજી મને માયા તારી લાગી છે. તમે સેવા રૂપે પ્રભુ સ્વયં છો તે વાત મને સમજાઈ છે. વીર પૂરવાડા જલારામજી મને વીરપુર માયા લાગી છે. ઓ વીર પૂરવાડા જલારામજી મને માયા તારી લાગી છે. આખા વીરપુરમાં વાત પૂરી ગઈ છે અને જલા ભગતનું અન્ન ક્ષેત્ર ચાલવા લાગ્યું છે. દિન દુખિયાના દુખડા દૂર કરવા તમે જલારામ રૂપે આવ્યા છો. દિન દુખિયાના દુખ દૂર કરવા તમે જલારામ રૂપે આવ્યા છો. મારા જન્મ જન્મના ભાગ્ય ફૂલ્યા ત્યારે બાપ સ્વરૂપે આપ મળ્યા. મારા જન્મ જન્મના ભાગ્ય ખુલ્યા ત્યારે બાપ સ્વરૂપ આપ મળ્યા. ઓ વીર પૂરવાડા જલારામજી મને માયા તમારી લાગી છે. ઓ વીર પૂરવાડા જલારામજી મને માયા તમારી લાગી છે. આખા રાજ્યને, આખા ગુજરાત રાજ્યને, આખા સોરઠને, આખા કાઠિયાવાડને બાપાની માયા લાગી. ઠેક ઠેકાણે માનતાયું માનવા લાગ્યા. અને માનતામાં જે કંઈ આવે એ અનાજ બધું અભ્યાગતોને અને દુખિયાઓને મોઢે પહોંચાડે છે. આમ ધીમે ધીમે જન જલારામ બાપાનું અન્નક્ષેત્ર ચાલવા માંડ્યું છે. અન્નક્ષેત્ર શરૂ કર્યા પછી થોડા સમયમાં એક અવધૂતજી આવ્યા છે. જલારામજીના આંગણે આવ્યા. એ જલારામ ભગતની સેવા વૃત્તિથી પ્રસન્ન થયા. તેમણે જલારામજીને ઠાકર ભગવાનની મૂર્તિ આપીને કહ્યું, આ લાલજીની મૂર્તિ તમને આપું છું, તેની શુદ્ધ ભાવથી સેવા કરજો, તમને રિદ્ધિ સિદ્ધિની ખોટ નહીં રહે. અને એટલું જ નહીં, તમારા અન્ન ભંડાર ભરપૂર રહેશે. તમારી જગ્યા હનુમાનજીની, તમારી જગ્યામાં હનુમાનજીની ગુપ્ત મૂર્તિ છે, તે સ્વયં પ્રગટ થઈને દર્શન દેશે. ભગત સદા સર્વદા તમારું કલ્યાણ હોય. કહેવાય છે કે અવધૂતની વાણી પ્રમાણે જલારામની જગ્યામાંથી, જલારામ ભગતની એક એ જગ્યામાંથી હનુમાનજીની એક મૂર્તિ પ્રગટ થઈ છે. જલારામ ભગતે એ હનુમાનજીની મૂર્તિ રામ મંદિરમાં પધરાવી છે અને આજે પણ તેની પૂજા થાય છે. જલા ભગતે અન્નક્ષેત્ર શરૂ કર્યા ને 5-5 વર્ષના વાણા વાઈ ગયા છે. 5 વર્ષ સુધી અન્નક્ષેત્ર એવી રીતે ચાલ્યું કે તેમની નામના પૂરા સોરઠમાં થવા લાગી. એવી ટાણે વીરપુરની ગાદી ઉપર મૂળુજી બીજાના બેસણા તીર્થ સ્થાનોમાં વીરપુરની જય બોલાવવા માંડી. અને બીજા રાજવીઓ પણ જ્યારે જલારામ બાપાની મુક્ત કંઠે પ્રશંસા કરવા લાગ્યા ત્યારે સમંત 1881ની સાલમાં વીરપુરના રાજવી મૂળુજીએ જલારામ ભગતને બેશાંતિ જમીન એક વાડી તથા વીરપુર રાજ્યમાં માણા માપ કરાવી આપ્યા છે. જલારામ ભગતની કીર્તિને ધજાયું હવે એવી તો ફરકવા લાગી કે ગોંડલ નરેશ, ધાંગધ્રા નરેશ તથા જૂનાગઢના નવાબે પણ જલારામ ભગતને કહેણ મોકલ્યું કે બાપ, અમારા રાજ્યમાં આવી અને આપ એવી જગ્યા બાંધો. પણ જલારામ ભગતે સ્વામીને એનો અસ્વીકાર કર્યો છે. મરું પણ માંગું નહીં, અપને તન કે કાજ, પણ પરમાર્થને કારણે મને માગતા ના આવેલા. જલારામ બાપાએ બધાનો સવિનય અસ્વીકાર કર્યો છે. અન્નક્ષેત્રને માથે
एक दायको वीती गयो, एक एवो दीवो प्रगट्यो, आंधी तूफान वरसाद के वावाजोड़ा ने फूके पण जेम दीवो न बुझाए तेम जलाराम बापानु अन्न क्षेत्र, जलाराम भगतनु अन्न क्षेत्र पण अभाव मुश्किली के तकलीफों ने गणकार्या वगर निरंतर निरंतर चालतु रह्यु छे। जलाराम भगत नरसिंह मेहताना वैष्णव जन ने हैयामां धारण करीने जीवनारा भगत, जेने जे माग्यु ते आप्यु। भगतना जीवन में घणी वार एवी घटना बनी छे के जे लौकिक दृष्टिए तो समझी न शकाय, जे लौकिक दृष्टिए समझी पण न शकाय, पण जलाराम उपर भोळा मानवीनी श्रद्धा एवी तो अड़ग के दुखिया अभाग्या एमना द्वारे आवीने उभा रहे અને પરમ સંતોષ પામીને જાય છે। દુખિયાના અભાગ્યના પીડિતોના દુઃખો દર્દો પીડા દૂર થવા લાગી છે। અન્ન ક્ષેત્રની દશાબ્દીના ટાણે સંવત 1886માં એકવાર એક સાધુ જલારામજીના આંગણે આવી ચડ્યા છે। આ વૃદ્ધ સાધુનું આખું શરીર જાણે કંપવા થયો એમ કંપે છે। લાકડીના ટેકે માનમાન ડગલા ભરતા ભરતા આવતા સાધુને જલારામ ભગતે જોયા છે અને જ્યાં જોયા ત્યાં જલારામ ભગત દોડ્યા છે। પધારો પધારો પ્રભુ પધારો, આવો મારા રામ પધારો પધારો, આમ કહી સાધુનો હાથ પકડ્યો છે અને સાધુને ઓસરીમાં લાવી બાજો ઉપર બેસાડ્યા છે। એક સેવક દોડીને પાણી લાવ્યો છે। જલારામ ભગતે મહાત્માને પાણી પાયું છે। પાણી પીતા પીતા હોઠમાંથી પાણીના રેલા સરી પડે એવા અશક્ત મહાત્મા હતા, હાથ પગ ધ્રુજતા હતા। જલારામ ભગત પાણીને લૂછવા લાગ્યા ત્યાં તો સાધુ ગુસ્સે થઈ ગયા, આજ તો તું પાણી લૂછે છે, પછી કોણ લૂછવાનું છે? જલારામજીએ સંતને કહ્યું, બાપુ હરિહર કરી લઉં, મારે હરિહર નથી કરવું, હું તો તારું નામ સાંભળીને આ જગ્યા જોવા આવ્યો હતો। આમ કહીને મહાત્મા ઊભા થવા લાગ્યા, અરે પ્રભુ મારા રામ પ્રસાદ લઈને જાઓ, તું કોણ પ્રસાદ દેવાવાળો હે? સાધુ ગુસ્સાથી તારું ક્યાં છે? બાપ હું તો ઠાકર મહારાજનો ટેલિયો છું, આ તો ઠાકર મહારાજનું રસોડું છે, બાપ એનો પ્રસાદ લઈને જાજો બાપુ, મને આજે તો ઠાકર મહારાજ પ્રસાદ આપશે, કાલે કોણ આપશે? પ્રભુ હું ક્યાં ના પાડું છું બાપ, અહીં જ રહી જાઓ, અહીં કાયમ ઠાકર મહારાજનો પ્રસાદ મળશે, તમારી સેવા થશે। ભગત સાધુ તો ચલતા ભલા, અમારાથી અહીં તારી ગ્રહસ્થની જગ્યામાં ના રહેવા? આમ કહી સાધુ ઊભા થઈ ચાલવા માંડ્યા, પણ લથડ્યું આવતા પાછા બેસી ગયા। બાપ બાપા આપનું શરીર બરાબર નથી, થોડા દી અહીં રહી જાઓ ને બાપુ, અમારી સેવા સ્વીકારો, હવે વાત ના કરીશ જલિયા, મને સાધુને લાલચ ના બતાવીશ, મારે તારો પ્રસાદ એ જોતો નથી। આમ કહીને ફરી પાછા સાધુ ઊભા થઈને ચાલવા લાગ્યા, જો તમે પ્રસાદ નહીં લો ને તો બાપા મારે કેમ ખવાશે? ઠાકર મહારાજના આ રસોડેથી કોઈ પ્રસાદ લીધા વગર જાય તો મારે અનાજ ના લેવું બાપા, એવું મારું નિયમ છે। તો ભગત મારું એક નિયમ છે, સાધુ તાળું ક્યાં છે? જે મારી માંગણી પૂરી કરે ને એને જ આંગણે મારે થાળી માંડવી, મારી માંગણી તું પૂરું કરી શકીશ? ઓહો હો પ્રભુ આપ માગો, બાપા આપ માગશો ને તો મારો દેહ માગશો, તો મારો દેહ પણ હાજર છે તમારી સેવા માટે, તમારા માટે દેહ આપી શકાશે જલા, પણ હું માંગવી નહીં આપી શકાય, વિચાર કરી લેજે, મારો ઠાકર તમારી બધી ઈચ્છા પૂરી કરશે। પ્રભુ એકવાર કહો તો ખરા, એવું કે શું છે કે જેને માથે જલારામની માયા છે અને આપને નહીં આપી શકે? અને ત્યારે મહાત્મા ખડખડ હસી પડ્યા છે, જલિયા તો કાળજું કઠણ કરીને સાંભળીને, ભલે બાપુ મારા માટે કંઈ એવું નથી જે ના આપી શકાય, તો હા ભર જલા હું વૃદ્ધ થયો છું, મારે ભજન કરવું છે, ભજન થતું નથી, મારી સેવા કરે એવા એક સેવકની જરૂર છે,
अरे बापू हूँ पंडे हूँ जाते अपनी सेवा में हाजर थी जाऊं तो? ना 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 भगत, तमें तो ठाकर महाराज नी परब चलावो, मारे तो ता सेवा में तारी पत्नी वीरबाई जोईए छे। अने ब्रह्मांड में कड़ाको थयो, धरती ध्रुजी उठी। साहेब पण जलाराम ने आंच नथी आवी, ब्रह्मांड में कड़ाको थयो हशे, ब्रह्मांड में धरती ध्रुजी हशे, पण जलाराम ना आंगणानी एक ईंट धरती नथी कंपी। जलाराम नु हयु डगमग्यु नथी। जलाराम जी निर्लेप बनी ने सांभळी रह्या छे। एमणे साधु महात्मा ने बे हाथ जोड़ी ने कह्युं, भले प्रभु भंडारी आपनी सेवा करशे, पहला आप ठाकर महाराज नो प्रसाद तो लई लो। जला बापा कहे छे, बाप प्रसाद लो, जगिया पहला तारी पत्नी तो पूछी जो, एमने कहवा मांड्यो छे। कोण पत्नी ने कोण स्त्री बापू, ए तो ठाकुर महाराज ना रसोड़ा ना भंडारी छे। आम कही जलाराम भगत रसोड़ा मां गया छे। अने जलाराम भगते कहूं, भंडारी जी, भंडारी जी, महात्मा जी तमारी सेवा मांगे छे। जेवी मारा ठाकर महाराज नी मरजी, महात्मा जी वृद्ध छे, एमने सेवा नी जरूर छे, तो दीकरी थी ना केम पड़ाय, वृद्ध मावतर नी सेवा करवी ए तो अपना द्वारनो अपना अपना द्वारानो धर्म छे। भले हूँ एमनी सेवा करीश, विचार तो करो साहेब। आवा कलियुगमां जे पत्नी नी मांगणी तो करवानी वात दूर रही, पण पत्नी सामे जुए ने तो ए माणसो आँखों फोड़ी नाखे, एवा कलियुगमां जलाराम बापाए पत्नी देवा तैयार थया छे। भगत जलाराम अने वीरबाई माए तो महात्मानी वात स्वीकारी लीधी छे, पण आसपास बैठेला सेवको ने माथे तो आखू जाने ब्रह्मांड फाटी न गयो, आभ फाट्यू ना होय। बे चार सेवको तो क्रोधथी कंपी उठ्या हता। अने थोड़ी वार मां तो वीरपुर गाम मां खबर पड़ी गई, लोको दौड़ी दौड़ी ने आव्या, जलाराम आवी भगत्यू केवी, आवी ते भगत्यू थाती हशे, आ क्यां सतयुग छे, हरिश्चंद्र ने जेम बैरा वेचवानी काढवा पड़े, आ तो हड़ाहर करजुग छे, आवा तो केटलाय बावा आवे ने जाय, सो बैरीने दान मां आपी देवानी। અને એક જણો વળી ફાટ્યા સાથે બોલ્યો છે, ભગત આ વેવડા વેળા મૂકો, દીકરીના માંગા હોય વવારુના માંગા ના હોય। જરા ભગત ગામના લોકોને હાથ જોડીને વિનય છે, બાપ મારાથી વેણ અપાઈ ગયું છે, હવે આ વેણ પાછું ના ફરે। અંદર વીરભાઈ માએ રોટલા ગળવાનું છોડી દીધું, તૈયાર થઈ સતી પોતાના મહાત્માને પોતાના હાથે મહાત્માને જમાડી રહ્યા છે। બાર ગામના લોકોના ટોળે ટોળા ઉમટી રહ્યા છે। થોડી વારમાં તો વીરપુરના રાજવી મૂળુભાને પણ ખબર પડી છે, મૂળુજી પણ ઘોડે ચડી અને જાતે જલારામજીના દ્વારે આવીને ઊભા છે। જલારામ ભગત, માણસની નાત જાત ઓળખો, કંઈ ભગવા પહેરે એ બધા મહાત્મા એ પરમાત્મા બની જતો નથી। જે માણસ પત્નીને માંગે એને સાધુ ન કહેવાય, રવાનો કરો આને। બાપુ મહાત્માજી છે, વૃદ્ધ છે, અશક્ત છે, તેમને સેવાની જરૂર છે, આ ઉંમરે કોક સેવા કરવાવાળું તો જોઈએ, પણ સેવા કરવા માટે જોઈએ તો મારા રાજ્યમાંથી નોકરો આપું છું, કંઈ વીરપુરની લાજને આમ પરાયાના હાથમાં જવા દેવાતી હશે? ભગત થોડું વિચાર કરી। બાપુ અમે તો લોહાણાના દીકરા, રઘુવંશ અમારું કુળ, આપેલું વચન હવે કેમ ફરે? રઘુકુલ રીતિ સદા ચલી આવી, રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય કરું વચન જાય, પ્રાણ જાય
रघुकुल रीति सदा चलियारी, रघुकुल रीति सदा चलियारी, प्राण गाय करू वचन सजारी। जे परिस्थिति राम ने वनवास वक्ते दशरथ राजा ने कई कई माये करी हती, आज आपु गाम वीरपुर, वीरपुर नो नरे बदाज जलाराम बापा नी पड़खे जे भगत आवु ना हो, पण जलाराम बापा के बाप अमे तो लोवाना छीए बापू, रघुवंश अमारू कूळ छे, आपेलू वचन केम करे, अमारा रामे बापना वेश ने આજે રઘુવંશી હોય આ બાબતે થોડું ચિંતન કરવું પડે છે, આપણા પૂર્વજો તરફ દ્રષ્ટિ કરી, આપણા પૂર્વજોના માર્ગે ચાલીએ જીવન ધન્ય બની જશે। અને આ જલારામ બાપાએ રઘુકુળની રીત જણાવી, રઘુવંશની રીત બતાવી, અને મૂળુજી બીજા પણ ઠરી ગયા છે। મહાત્માજીએ પ્રસાદ લીધો અને વીરબાઈને કહે તો હાલો હવે મારે આશ્રમ, વીરબાઈમાં તૈયાર હતા, એક બચકામાં બે જોડ કપડાં લીધા છે, જલારામજીના પગમાં પડી ચરણ લેતા કહ્યું ભગત મારી કઈ ભૂલ ચૂક થઈ ગઈ હોય બાપ મને ક્ષમા કરજો, અન્નદાન ચાલુ રાખજો, ઠાકર મહારાજનું સ્મરણ ચાલુ રાખજો। અવધૂતે કમંડળ જોડી અને ડોકો હાથમાં ગ્રહણ કર્યા છે, વીરબાઈમાં વૃદ્ધ સાધુને દોડતા દોડતા વીરપુર ગામની બહાર આવ્યા છે। વીરપુરના પાદર પાસે એક હેમદરા નદી છે, તેની પાસે આવી અને સાધુ ઉભા રહ્યા છે, અને દીકરીને કહ્યું છે, વીરબાઈ માને કહ્યું છે, દીકરી આ જોડીને ધોકો રાખ, હું લઘુ શંકા કરીને હમણાં આવ્યો, ભલે બાપુ ભલે જાઓ, વીરબાઈ માએ કહ્યું। અને એ હેમદરા કાંઠી હેમદરા નદીને કાંઠે બેઠા છે, મહાત્માજી કમંડળ લઈને ગયા, એક કલાક વીત્યો, બે કલાક વીત્યો, અરે ત્રણ ત્રણ ચાર ચાર કલાક વીત્યા, વીરબાઈમાં મહાત્માજીને જે કેડી માથે મૂકીને ગયા હતા એ કેડી તરફ વીરબાઈમાં નજર નાખીને બેઠા છે, હમણાં આવશે, હમણાં આવશે સાધુ મહારાજ, હમણાં મહાત્માજી આવશે, પણ પછી કોઈ પાછું ફર્યું નહીં। વીરબાઈમાંના મોઢામાં રામનું નામ સ્મરણ હતું, હરે રામ 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 સીતા રામ રામ રામ, 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 હરે રામ 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 સીતા રામ રામ રામ। વીરબાઈ મારા મોઢામાં રામ નામ છે, એક કલાક બે કલાક ત્રણ કલાક ચાર ચાર કલાક વીત્યા, વીરબાઈમાં રાહ જોઈને બેઠા છે, રામનું નામ સ્મરણ ચાલુ છે, ચાર ચાર કલાક વીત્યા કોઈ ફર્યું નહીં। વીરબાઈના મોઢામાં રામનું સ્મરણ ચાલુ હતું, છેવટે ત્રણ ચાર કલાક પછી એક ખેડૂતે વીરપુર ગામમાં આવી અને વાત કરી કે વીરબાઈ માં તો નદીને કિનારે બેઠા બેઠા રામ નામ સ્મરણ કરી રહ્યા છે, ગામના લોકો જે ગુસ્સામાં હતા એ આખું ગામ દોડી અને ત્યાં આવ્યું છે, વીરબાઈ માના પગ પડ્યા છે, માં હાલો ગામમાં। વીરબાઈ માં ખેતરો સામે દ્રષ્ટિ કરીને કહે છે હમણાં આવશે મહાત્માજી, હમણાં આવશે, થોડી વાર રૂકો, મારે એમની સેવા કરવાની છે ને। અને કહેવાય છે કે એવે સમયે એવો અવાજ સંભળાયો કે સતી પાછા વળો,
તમે કસોટીમાંથી પાર ઉતર્યા છો, આ જોડી અને ધોકો જગ્યામાં રાખજો, તેનું પૂજન કરજો. અને આવી આકાશવાણી સાંભળી ત્યાં તો લોકો ઢોલ ત્રાસા અને શરણાઈ લઈને આવ્યા છે. વીરબાઈ માને વાજતે ગાજતે ગામમાં લઈ આવ્યા છે. જલારામજીએ વીરબાઈ માને કહ્યું, સતી, હવે તો તમે ઠાકર મહારાજની સેવિકા થયા, હવે આપણા સંસારી સંબંધો પૂરા થયા, હવે તમે ભંડારી તરીકે બીજા ભલે ભગત, આમ કહી અને વીરબાઈ માં તે દિવસથી જલારામ બાપાની એ જગ્યામાં ભંડારી તરીકે રહ્યા છે. અને એ જોડી ધોકો હાલ પણ વીરપુરની જગ્યામાં છે, જેની પૂજા થાય છે. જલારામ ભગતની ઉંમર 30 વર્ષ સુધી પહોંચી ગઈ છે. પત્નીને દાનમાં આપી દીધાની ઘટના પછી તો જલારામજીની કીર્તિ ચોમેર ફેલાવા માંડી છે. અનાજના ગાડે ગાડા આવવા લાગ્યા છે. અન્ય ક્ષેત્રનું કામ ખૂબ જોરમાં ચાલવા માંડ્યું છે. અહીંયા આજનું આજે જલારામ દર્શનની કથા પૂર્ણાહુતિ તરફ લઈ જશું. વધુ આવતીકાલે જોઈશું. આવો 2 મિનિટ માટે. બાપા રામ જલારામ, જલારામ જય જલારામ, બાપા રામ જલારામ, જલારામ જય જલારામ, બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ, બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ, બાપા રામ જલારામ, જલારામ જય જલારામ, બાપા રામ જલારામ, જલારામ જય જલારામ, બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ, બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ, બાપા રામ જલારામ, જલારામ જય જલારામ, બાપા રામ જલારામ, જલારામ જય જલારામ, બાપા રામ જલારામ, જલારામ જય જલારામ, બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ, બાપ. આ જલારામ દર્શનની કથા પૂજ્ય સીતારામની પ્રેરણાથી, જલારામ બાપાની પ્રેરણાથી આપ સૌની પાસે નિષ્કામ ભાવે પહોંચાડવામાં આવી રહી છે. તો આ દર્શન કથાને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ અને જીવનને ધન્ય બનાવી દે એવી કથા. મારું તમારું જીવન ધન્ય બને, પરિવાર ધન્ય બને, સમાજ રાષ્ટ્ર ધન્ય બને, અરે પૂરા વિશ્વને ધન્ય બનાવતું આ જલારામ બાપાના દર્શનની દિવ્ય કથા. ઋષિ ચિંતન ચેનલ જેતપુર રાજકોટ દ્વારા આપ સૌની પાસે નિષ્કામ ભાવે પહોંચાડવામાં આવી રહી છે. તો આ દર્શનને બાપ હૃદયંગમ કરજો, જીવન ધન્ય બની જશે. એ દૈવી વિચારોને આત્મસાત કરજો, જીવન ધન્ય બની જશે. દુઃખો સંતાપો સંતાપો બધા જ ટળી જશે એ ભાવના સાથે. બાપા રામ જલારામ, જલારામ જય જલારામ, બાપા રામ જલારામ, જલારામ જય જલારામ, બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ, બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. બોલીએ જલારામ બાપાની જય, સીતારામ ભગવાન કી જય, સદગુરુ ભગવાન કી જય.